दोस्तों माँ बनवू ते दरेक स्त्री नु सपनू होय छे अने माँ बनवू ते तेना माटे एक सौभाग्य नी वात होय छे। ज्यारे पण कोई महिला गर्भ धारण करी ले छे अने तेने खबर पड़े छे के ते आवनारा समय नी अंदर माँ बनवानी छे तो तेनी खुशी नो तेने कोई पार नथी रहतो अने त्यारबाद गर्भवती महिला ने पोताना पेट मां रहेला बाळक ने लईने घणा बधा प्रकारना सवाल थवा लागे छे, जेवा के गर्भ मां रहेलु बाळक केवू हशे, बाळक ना कया कया अंग बनी गया हशे अने तेनो विकास केवो हशे। हवे दोस्तों जोवा जाइए तो ज्यारे पण कोई महिला गर्भ ने धारण करे छे एटले के गर्भवती बने छे तो तेना पहला दिवस थी ज विकास नी प्रक्रिया शुरू थई जाय छे अने एटला माटे ज आजे अमे तमने बतावीशु आ वीडियो नी अंदर पेट मां बाळक केवी रीते बने छे अने दर महीने पेट मां बाळक नो केवी रीते विकास थाय छे अने साथे ए पण जणावीशु के कया महीना मां बाळक नु कयो अंग पेट मां बने छे अने आ बधु ज जाणवा माटे दोस्तों जोडाय रहो वीडियो मां अमारी साथे छेल्ले सुधी। अने दोस्तों वीडियो जोता पहला आप सर्वोने एक विनंती छे के चैनल पर पहली वार आव्या होय तो जरूर थी चैनल ने लाल बटन दबावी सब्सक्राइब करी लो अने साथे बाजू मां रहेलू घंटड़ी बटन दबावी दो अने दोस्तों वीडियो गमे तो जरूर थी तेने लाइक करजो। तो चलो दोस्तों जोईए आजनो अनोखो वीडियो। दोस्तों बाळक ने पोतानी कोख मांथी जन्म आपवो ते दरेक महिलाओ माटे एक खुशी नो पल होय छे अने आ दरमियान ते ઘણા બધા સપનાઓને પણ સજાવે છે અને ગર્ભવતી દરમિયાન દરેક મહિલાને એ જાણવાની ઈચ્છા હોય છે કે ગર્ભમાં રહેલું બાળક કેવી રીતે વિકાસ કરી રહ્યું છે અને તેનો વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે અને તે બાળક ગર્ભમાં શું કરી રહ્યું છે। આ ઉપરાંત દોસ્તો ગર્ભવતી અવસ્થા દરમિયાન ઘરના બાકીના બીજા ઘણા બધા લોકો મહિલાનું ધ્યાન પણ રાખતા હોય છે। તો ચાલો દોસ્તો જોઈએ કેવી રીતે બને છે માના પેટમાં બાળક। હવે દોસ્તો સૌથી પહેલા એ જોઈએ કે કયો સમય હોય છે ગર્ભ ધારણ કરવાનો। તો દોસ્તો એક રિપોર્ટ આધારિત માસિક ના એટલે કે પીરિયડ્સ ના 7 દિવસ પછી ઇવોલ્યુશન નો સમય હોય છે એટલે કે મહિલાની ફેલોપિયન ટ્યુબ ની અંદર એક બીજ એટલે કે અંડું બનેલું હોય છે અને આ જ સમય ગર્ભ ધારણ માટે સૌથી મહત્વનો હોય છે અને ત્યારે જો શારીરિક સંબંધ બાંધવામાં આવે તો તે લાભદાયક હોય છે અને આ સમય દરમિયાન શારીરિક સંબંધ બાંધવાથી પુરુષના શુક્રાણુનું સ્ત્રીના ફેલોપિયન ટ્યુબમાં રહેલા અંડા સાથે મિલન થતું હોય છે અને સ્ત્રી ગર્ભ ધારણ કરતી હોય છે। હવે દોસ્તો જ્યારે પણ પુરુષ અને સ્ત્રી શારીરિક સંબંધ બાંધે છે તો પુરુષના વીર્યમાં રહેલા શુક્રાણુ ફેલોપિયન ટ્યુબ દ્વારા અંડા સુધી પહોંચે છે અને ત્યાં લાખો શુક્રાણુઓમાંથી કોઈ એક શુક્રાણુનું અંડા સાથે એટલે કે બીજ સાથે મિલન થાય છે અને ત્યારબાદ આ બીજ એટલે કે અંડું ગર્ભાશયમાં એટલે કે બાળકની કોથળીમાં જઈ અને ચીપકી જાય છે અને આ સમગ્ર પ્રક્રિયાને ગર્ભ પ્રત્યારોપણ કહેવામાં આવે છે અને આ સમય પર મહિલાને થોડું બ્લીડિંગ પણ થઈ શકે છે અને ત્યારબાદ બાળકનો વિકાસ ગર્ભાશયમાં શરૂ થઈ જાય છે। હવે દોસ્તો ખબર કેવી રીતે પડે કે ગર્ભાશયમાં ગર્ભ ધારણ થયો છે કે નહીં? તો દોસ્તો સામાન્ય રીતે જોવા જઈએ તો શરૂઆતના દિવસોમાં કોઈ પણ મહિલાને એ ખબર નથી પડતી કે ગર્ભ ધારણ થયો છે કે નહીં, પરંતુ પીરિયડ્સના 28 દિવસ પછી જો માસિક નથી આવતું તો તે મહિલા પ્રેગ્નન્સી ટેસ્ટ કરે છે અને જો પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે તો તેનો મતલબ થાય છે કે મહિલા ગર્ભવતી છે એટલે કે તેણે ગર્ભ ધારણ કર્યો છે અને આ સમય દરમિયાન મહિલાને થકાન, મૂડ ચેન્જ થવો, ઉલટી આવવી તે સામાન્ય છે। હવે સમય જતા જેમ જેમ પેટમાં રહેલા ગર્ભનો વિકાસ થવા લાગે છે તો તેની આજુબાજુ એક પાણીનું લેયર બનવા લાગે છે અને તે બાળકને 9 મહિના સુધી સુરક્ષિત રાખતું હોય છે। ત્યારબાદ પ્લેસેન્ટા નામનો એક ભાગ બનવા લાગે છે કે જે એકદમ દોરડા જેવો હોય છે કે જે બાળકને અને માતાને એકબીજા સાથે જોડે છે અને આ પ્લેસેન્ટા દ્વારા બાળકને માતા પાસેથી પોષણ મળી રહે છે। હવે દોસ્તો જોવા જઈએ તો પહેલા મહિનામાં બાળક પોતાનો આકાર લેવા લાગે છે અને આ દરમિયાન બાળકની અંદર મોઢું, આંખ, નીચેનો ભાગ અને હૃદય બનવા લાગે છે અને સાથે સાથે રક્ત વાહિનીઓ પણ બનવા લાગે છે અને ધીમે ધીમે હૃદય ધબકવા લાગે છે। બીજા મહિના દરમિયાન જોવા જઈએ તો ચહેરો વધુ મોટો થવા લાગે છે અને ધીમે ધીમે નાક અને બંને કાન જેવા અંગો બનવા લાગે છે અને સાથે બંને હાથની આંગળીઓ, હાડકાઓ અને અન્નળી જેવા અંગો પણ બનવા લાગે છે। હવે દોસ્તો જોવા જઈએ તો ત્રીજા મહિનામાં ગરદનનો ભાગ વિકાસ થવા લાગે છે અને મગજ, કરોડરજ્જુ જેવા મહત્વપૂર્ણ અંગ બનવા લાગે છે અને આ મહિના દરમિયાન ડોક્ટર સોનોગ્રાફી દ્વારા બાળકના વિકાસ પામેલા બધા જ અંગની તપાસ કરે છે અને આ મહિના દરમિયાન બાળકની અંદર મહેસૂસ કરવાની ક્ષમતા આવવા લાગે છે અને તે પોતાના અંગનું હલનચલન કરવા લાગે છે અને આ મહિનાના અંત સુધીમાં બાળક વિકસિત થઈ જાય છે અને ત્યારે તેની લંબાઈ 1.5 સેન્ટીમીટર જેટલી હોય છે અને તેનું વજન 1 ગ્રામ જેટલું હોય છે। ત્યારબાદ 9 થી 10 અઠવાડિયાનો સમય દરેક ગર્ભવતી મહિલાઓ માટે મહત્વપૂર્ણ હોય છે અને આ સમય દરમિયાન બાળકનો ચહેરો, હાથ, કાન, પગ અને આંગળીઓ પૂર્ણ રીતે બની ગયા હોય છે અને
ત્રીજા મહિનાના અંત સુધીમાં બાળકના નખ અને જનન અંગો બનવા લાગે છે અને સાથે રક્તવાહિનીઓ લીવર ફેફસાઓ પોતાનું કામ શરૂ કરી દે છે અને બાળકના વિકાસનું પહેલું ચરણ આ 3 મહિનામાં પૂર્ણ થઈ જાય છે અને 3 મહિના પછી બાળકની લંબાઈ વધીને 3.5 સેન્ટીમીટર જેટલી થઈ જાય છે અને વજન 4 ગ્રામ જેટલો હોય છે। હવે દોસ્તો 4th મહિનામાં જોવા જઈએ તો બાળકની અંદર આંખો મોઢું નખ અને જનન અંગો બની જાય છે અને દાંત અને હાડકાઓ મજબૂત બનવા લાગે છે અને બાળક હલનચલન અને પોતાનો અંગૂઠો મોઢામાં લેવાનું શરૂ કરી દે છે અને આ મહિના દરમિયાન ડોક્ટર ડિલિવરીની તારીખ પણ આપી દે છે। હવે 5મા મહિનામાં જોવા જઈએ તો બાળકના વાળ ખંભાઓ કમર અને કાન પૂર્ણ રીતે વિકસિત થઈ જાય છે અને તેના વાળ ભૂરા રંગના હોય છે કે જે જન્મના 7 દિવસ પછી નીકળી જતા હોય છે અને આ મહિનાના અંત સુધીમાં વજન જોવા જઈએ તો 300 ગ્રામ જેટલું હોય છે અને તેની લંબાઈ 16.5 સેન્ટીમીટર જેટલી હોય છે। હવે 6ઠો મહિનો જ્યારે પણ બાળકનો આવે છે તો બાળકનો રંગ લાલ હોય છે અને તેનું હલનચલન ખૂબ જ વધારે હોય છે અને આ 6ઠા મહિનાના અંત સુધીમાં ગર્ભમાં રહેલું બાળક દરેક પ્રકારની લાઇટ મ્યુઝિક સાથે પોતાની પ્રતિક્રિયા આપવા લાગે છે અને 7મા મહિનામાં બાળકની ચરબી વધવા લાગે છે અને તેની અવાજ સાંભળવાની ક્ષમતા પણ વધવા લાગે છે અને તેનું વજન જોવા જઈએ તો ત્યારે 600 ગ્રામ જેટલું વધી જાય છે। હવે દોસ્તો 8મા મહિના દરમિયાન બાળકના મગજનો વિકાસ ખૂબ જ ઝડપથી થવા લાગે છે અને તે સાંભળવાની સાથે જોઈ પણ શકે છે અને આ મહિનાના અંત સુધીમાં બધા જ અંગનો પૂર્ણ રીતે વિકાસ થઈ જતો હોય છે અને ત્યારે તેનું વજન 1600 ગ્રામ અને તેની લંબાઈ જોવા જઈએ તો 42 સેન્ટીમીટર જેટલી હોય છે। હવે દોસ્તો જ્યારે પણ ગર્ભવતી મહિલાનો 9મો મહિનો આવે છે તો ગર્ભાશયની અંદર જગ્યા નાની થવા લાગે છે કેમ કે બાળક પૂર્ણ રીતે વિકાસ થઈ ગયું હોય છે અને આ મહિનામાં બાળકનું વજન જોવા જઈએ તો 2600 ગ્રામ અને લંબાઈ 47.7 સેન્ટીમીટર જેટલી હોય છે અને આ 9મા મહિનાના અંત સુધીમાં બાળક ધીમે ધીમે નીચે જવા લાગે છે અને ત્યારબાદ માં બાળકને જન્મ આપે છે અને ડિલિવરી દરમિયાન જોવા જઈએ તો બાળકનું માથું સૌથી પહેલા બહાર આવે છે અને આ સમગ્ર પ્રક્રિયા માં માટે એક દર્દભરી હોય છે। તો દોસ્તો આ હતી ગર્ભધારણ થવાથી લઈ અને બાળકના જન્મ સુધીની વાતો। આશા રાખું છું કે દોસ્તો વિડીયો તમને ગમ્યો હશે અને દોસ્તો તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપ જેવા કે વોટ્સઅપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં જરૂરથી તેને શેર કરજો અને દોસ્તો આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો। તો બસ મિત્રો આજ માટે એટલું જ, હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે અને ત્યાં સુધી હંમેશા મસ્ત રહો, વ્યસ્ત રહો અને તંદુરસ્ત રહો અને દોસ્તો તમે અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ।